ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એસેવની પરીક્ષાની તૈયારીઓ તમે કરતા જ હશો અને એને માટે તમને રોજ મોડલ પેપર મોકલવામાં આવતા હતા તો એનું સોલ્યુશન આજે આપણે જોવાના છે તો જોઈએ મોડલ પેપર સોલ્યુશન ગુજરાતી પ્રશ્ન એક અ એમસીક્યુ જેના માર્ક્સ છે પાંચ પાંચ એમસીક્યુ છે એટલે એક એમસીક્યુનો એક માર્ક્સ રહેશે પહેલો એમસીક્યુ છે કામની વેળાએ કવિને રોજ કોણ બોલાવે છે એના ઓપ્શન છે એ ડુંગરમાળ બી એક ધાડ સી ખેતરોની હાડ ડી તળાવ તો સાચો જવાબ છે બી એક ધાળ બીજો સવાલ છે મહેલ ઉપર શું છે એ પોપટ બી પારેવડું સી મરઘો ડી મોર જે તમે સાચો જવાબ લખ્યો છે એ જ એનો જવાબ છે કયો સી મરઘો એના પછીનો ત્રીજું એમ સી કહ્યું છે સરોવરનું પાણી જોતાં જ કોણ ખુશ થઈ ગયું તો એ પીલું બી ઊંડા સી ડેડકો કે ડી ભમરો તો કોણ ખુશ થઈ ગયું કોણ ખુશ થાય જેને પાણીમાં તળતાં આવડતું હોય એ જ ખુશ થાય ને તો કોને તળતાં આવડતું હતું સી ડેડકાને એટલે એ પાણી જોઈને ખુશ થઈ ગયો તો સાચો જવાબ આવશે સી ડેડકો ચોથું છે અલી હુસેન ક્યાં રહેતો હતો તો એના ઓપ્શન છે એ મક્કામાં બી બગદાદમાં સી મદીનામાં ડી દમાસ્કસમાં તો અલી હુસેન ક્યાં રહેતો હતો બી બગદાદમાં છેલ્લો એટલે કે પાંચમો એમ છે પહાડ ઉપર શું છે એ પાળિયો બી પારેવડું સી ચુંજડી ડી પોપટ તો સાચો જવાબ છે એ પાળિયો તો પાળિયો ક્યાં છે પહાડ પર એમ પણ એનો સવાલ થઈ શકે તો જવાબ છે પાળિયો હવે એમસીટ્યુ બાદ પ્રશ્ન એક બ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો કાંસમાં લખ્યું છે ગમે તે ત્રણ એટલે કે આપણને ચાર સવાલ જવાબ આપ્યા છે એમાંથી આપણે કોઈ પણ જે આપણને આવડતા હોય એવા ત્રણના જવાબ લખવાના છે અને એના છ માર્ક્સ છે એટલે એક સવાલનો કેટલા માર્ક્સ રહેશે બે એક સવાલનો જવાબ તમે બરાબર સાચો લખશો તો એના બે માર્ક્સ રહેશે એ પ્રમાણે ત્રણ સવાલના જવાબના છ માર્ક્સ તમને આપ્યા છે અહીં પહેલો સવાલ આપ્યો છે ડાઘ્યો માઠું પછાડી પછાડીને શા માટે મરી ગયો એનો જવાબ આવે કે વાણિયાએ ડાઘિયાની કોટે ચીઠી બાંધી વિદાય કર્યો ડાગ્યો મુદ્દત પહેલાં લાડથી લાખા પાસે આવ્યો ત્યારે લાખાએ આંખ બતાવી તેને ફિટકાર આપ્યો આથી ડાગીઓ પથ્થરા પર માઠું પછાડી પછાડીને મળી ગયો બરાબર ને આ રીતે તમેનો જવાબ લખ્યો છે શા માટે કારણ કે લાખાને શું લાગ્યું કે એ શેઠ પાસેથી ભાગીને આવી ગયો છે એટલે એણે ગુસ્સો બતાવ્યો અને માલિકના આવા ગુસ્સાથી એ દુઃખી થયો અને એ પથરા પર માઠું પછાડી પછાડીને મળી ગયો બીજો સવાલ છે દૂતની જગ્યાએ તમને મોકલવામાં આવે તો આ તો તમારો પોતાનો જ જવાબ છે કે તમે શું કરો દૂતે તો શું કર્યું કે દસ મોહનમાંથી એણે એક મોહને ઓળખવાનો હતો અને એણે કઈ રીતે ઓળખ્યો કે એ ખામી કાઢીને વાત કરતો હતો કે આ મોહન સારો કલાકાર હતો પરંતુ એને મૂર્તિ બનાવવામાં શું કરી નાખી છે એક ભૂલ કરી નાખી છે આ સાંભળીને મોહનથી બોલાઈ જાય છે અને દૂત સાચા મોહનને પકડી પાડે છે જો આ રીતે તમને મોહનની દસ મૂર્તિઓ ઊભી રાખવામાં આવે અને તમને જો મોકલવામાં આવે દૂટની જગ્યાએ તો તમે કયો ઉપાય કરો સાચો મોહન શોધવા માટે એ તમારે લખવાનું છે દરેક વિદ્યાર્થીના જવાબ અલગ અલગ હોઈ શકે બરાબર છે કારણ કે બધાના ઉપાય અલગ અલગ હોય એટલે જવાબ પણ અલગ આવશે એટલે તમે શું કરો એ તમારે લખવાનું હતું અલી હુસેને શા માટે રૂપિયા ભેગા કર્યા હતા તે બધા રૂપિયા તેણે કોણે આપી દીધા તો અલી હુસેને હજમાં તે રૂપિયા ભેગા કર્યા હતા તે બધા રૂપિયા તેણે રોક કરતા પડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા હતા ચોથો સવાલ છે રાતા ફૂલ કાવ્યમાં આવતા રાતા રંગ દર્શાવતા છ શબ્દો લખો આપણી આખી કાવ્યમાં રાતા રંગની જ વાત કરવામાં આવી છે તો રાતો એટલે કે લાલ રંગ દર્શાવતા કાવ્યમાં વપરાયતા શબ્દો તમારે લખવાનું છે એમાંથી તમારે આખા કાવ્યમાંથી કોઈ પણ છ તમે લખી શકો છો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન એક ક તમને ગમતી કાવ્ય પંક્તિ લખો દર વખતની પરીક્ષામાં આપણે તમને કાવ્ય પંક્તિની લીટીઓ આપતા હતા અને એ જ કાવ્ય પંક્તિ તમે પૂર્ણ કરતા હતા આ પરીક્ષામાં કંઈક અલગ આપ્યું છે કે તમને ગમતી કાવ્ય પંક્તિ ગમતી કાવ્ય પંક્તિ એટલે કે આપણા આજે ચોથા ધોરણના પાઠ્યપુસ્તકમાં સેમ વનમાં જેટલી આપણે કાવ્ય શીખ્યા ભણ્યા એમાંથી કોઈ પણ કાવ્યની તમારે ચાર લીટી લખવાની છે બરાબર ચાર લીટી જ લખવાની છે શા માટે કારણ કે એના માર્ક્સ આપણે ચાર રાખ્યા છે તો એક લીટી પ્રમાણે આપણે એનો એક માર્ક્સ કાઉન્ટિંગમાં લઈશું ગણતરીમાં લઈશું એમાં પાછી તમારી જોડણીની કંઈક ભૂલ હોય તો પાછી એ પ્રમાણે તમારા માર્ક્સ રહેશે એટલે ચાર લીટી લખવાની જરૂરી છે હવે પ્રશ્ન એક અહીં પૂરો થાય છે હવે પ્રશ્ન બે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો કોણ બોલે છે અને કોને કહે છે બંને લખવાનું છે આગળની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓએ એવું કરેલું કે કોણ બોલે છે એટલું જ લખ્યું હતું પરંતુ કોને કહે છે એ પણ આપણે લખવાનું છે ત્રણ માર્ક્સ છે એકના એક સવાલના એક માર્ક્સ હોય તેમ કોણ બોલે છે તેનો અડધો માર્ક્સ અને કોને કહે છે તેનો અડધો માર્ક્સ એમ કરીને આખા વાક્યના રહેશે એક માર્ક્સ એ પ્રમાણે ત્રણ આપણે વાક્યો અહીં લીધા છે તો પહેલું જોઈએ બસ આ એક જ ભૂલ છે તો આ વાક્ય પાઠ સાત કલાકારની ભૂલમાંથી લેવામાં આવ્યું છે તો આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય દૂત બોલે છે અને કોને કહે છે મોહનને કહે છે બીજું છે કંઈ શાનમાં મૂક્યા વગર મારાઠી પાયપળ લેવાય નહીં આ વાક્ય કયા પાઠમાંથી લેવામાં આવ્યું લાગે છે તમને લાખો વણજાણું બરાબર છે તો આ વાક્ય કોણ બોલે છે લાખો બોલે છે અને કોને કહે છે શેઠને કહે છે શેઠને કહે છે કે વાણિયાને કહે છે બેમાંથી જે લખ્યું હોય બરાબર છે શેઠને કહે છે કે વાણિયાને કહે છે આપણે સાચું એને ગણીશું ત્રીજું એ હાજીમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી આ વાક્ય સાચી હજ પાઠમાંથી લેવામાં આવ્યું છે તો આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય બીજો ફરિશ્તો બોલે છે અને કોને કહે છે પહેલાં ફરિશ્તાને કહે છે બરાબર હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બેનો કૌશમાં આપેલ શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો પહેલું છે ગઈ કાલે વરસાદ ખાલી જગ્યા અને કાઉસમાં આપ્યો છે પડ્યો તો શું આવશે ગઈ કાલે વરસાદ કાઉસમાંનો શબ્દ લઈએ તો પડ્યો ગઈ કાલે વરસાદ પડ્યો બેઠો શબ્દ મૂકી દેવાનો છે બીજું જોઈએ મને લાડુ ખાલી જગ્યા ભાવવું આમાં વાક્ય બે શબ્દ બેઠો મૂકવાનો નથી શું છે મને લાડુ ભાવવું કંઈ અટપટું લાગે છે તો ભાવવું શબ્દ માટે આપણે શું આપવું પડીશું મને લાડુ ભાવે છે ત્રીજું થયું રસ્તામાં કૂતરો હતો કાઉસમાં આપ્યું છે બિલાડી હવે કૂતરો શબ્દ કાઢીને આપણે અંડરલાઈન કર્યું છે કૂતરો એટલે એ શબ્દ કાઢીને આપણે કાવસમાનો શબ્દ બિલાડી વાપરવાનું છે તો આવશે રસ્તામાં બિલાડી હતી શા માટે કારણ કે કૂતરો હતો આવે બિલાડી હતી રહેશે આ પણ ફેરફાર કરવો પડશે આપણે ફક્ત કૂતરો શબ્દ તમે કાઢીને બિલાડી મૂકી દેશો ને હટો એમને એમ રહેશે એ પછી શું થશે માર્ક્સ તમારો કપાઈ જશે ત્રણ વાક્ય માટે ત્રણ માર્ક્સ આપ્યા છે હવે જોઈએ પ્રશ્ન બેનો ક નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો ત્રણ માર્ક્સ ત્રણ વાક્યો આપ્યા છે એમાં પહેલું જોઈએ સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે નહીં આ વાક્ય શું છે ખોટું છે સાચું શું આવશે સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે બીજું છે ફ્રીજનો દરવાજો આઈસ્ક્રીમ લેવા માટે ખુલ્યો ફ્રીજનો દરવાજો આઈસ્ક્રીમ લેવા માટે ખુલ્યો હતો ના તો ખોટું આવશે સાચું શું હતું ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો ત્રીજું છે ડેડકાને હસવા પર પછતાવો થવા લાગ્યો આ વાક્ય છે સાચું પહેલું ખોટું બીજું ખોટું અને ત્રીજું સાચું હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન ત્રણ સૂચના પ્રમાણે લખો જે સૂચના આપી છે તે આપણે કરવાની છે તો પ્રશ્ન ત્રણનો અ છે આપેલ શબ્દો સમામાંથી સમાનાથી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો પહેલું આપ્યું છે સ્ત્રી તો સ્ત્રી શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે નાર નારી આપણે શબ્દ વાપરીને વાક્ય બનાવીએ સ્ત્રી શબ્દથી વાક્ય બનાવે તો પણ ચાલે અને એનો સમાનાર્થી શબ્દ તમે જે લખ્યો હોય નાર નારી એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો પણ ચાલે તો આપણે સ્ત્રી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ છીએ કે એક સ્ત્રીએ માથે ચુંદડી ઓઢી છે બરાબર એ પ્રમાણે તમારે બીજું છે પાણી તો પાણીનું જળ લખી અથવા તમને બીજો સમાન શબ્દ વાપરીને લખીને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે બ જોઈએ આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો પહેલું આપ્યું છે પાપ તો પાપનો વિરોધી શબ્દ થાય છે પુણ્ય આમાં પણ ઉપરની જેમ વાક્ય પણ બનાવવાનું છે પાપ પરથી બનાવો પુણ્ય પરથી બનાવો વાંધો નહીં તો વાક્ય બનાવીએ આપણે જુઠ્ઠું બોલવું એ મહાપાપ છે બીજું છે વિદાય તો વિદાયનો વિરોધી આગમન ક નીચે આપેલ રુધિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો આના બે માર્ક્સ છે રુધિપ્રયોગનો અર્થ જ ફક્ત લખશો તમે તો એક માર્ક્સ અને રુધિપ્રયોગનો અર્થ લખીને વાક્યમાં પણ તમે પ્રયોગ કરો એટલે એનો એક માર્ક્સ એટલે અર્થનો એક અને વાક્યનો એક એમ કરીને બે માર્ક્સ રહેશે પાણી ફેરવવું રુધિપ્રયોગનો આપણે અર્થ આપીએ આબરૂ કાઢવી ડાગ્યાએ લાખાની શાખ પર પાણી ફેરવ્યું આ સિવાય તમે કોઈપણ વાક્ય લખી શકો તમને જે આવડતું હોય એ નો અર્થ એમાં થતો હોવો જોઈએ ડ નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો અહીં બે શબ્દ સમૂહ તમને આપ્યા છે બે વાક્યો આપ્યા છે અને માર્ક્સ છે એક એટલે એક શબ્દ સમૂહનો જવાબ સાચો પડે તેનો અડધો માર્ક્સ રહેશે બરાબર ખૂટે નહીં તેવું તો એનો જવાબ આવશે અખૂટ અને બીજો શબ્દ સમૂહ જોઈએ ચાર પાયાવાળું એક જાતનું આસન ચાર પાયાવાળું એક આસન જેને કહેવાય છે બાજઠ ઈ નીચે આપેલા શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો એક માર્ક્સ શબ્દકોષના ક્રમમાં ગોઠવવા માટે આપણે તો પહેલાં શું કરવું પડશે કક્કાવારી પ્રમાણે ગોઠવવું પડશે તો ક પરથી કોઈ વા શબ્દ આપેલું દેખાય છે તમને નથી ક પછી આવશે ખ તો ખ પરથી કોઈ વાક્ય તમને દેખાય છે નથી દેખાતો એ પ્રમાણે ગ ઘ ચ પરથી દેખાય છે તો શું આવશે ચુંડલડી દી પછી છ જ ટ ઠ ડ ડ પરથી આવશે ડોલણીઓ ડોલણીયા પછી શું આવશે ધ અણ ડ ઢ ઢ ટ ઠ ડ ન પ આવશે પારોડો અને બાકી રહ્યું છેલ્લે શું આવશે ભાભલડી પહેલું છે ચુંડલદી ડોલણીઓ પારેડું ભાભલડી પ્રશ્ન ચાર અ નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે આપેલ પ્રશ્નોના જવાબ લખો તો પ્રશ્નોના જવાબ લખવા પહેલાં આપણે શું કરવું પડશે ફકરો વાંચવો પડશે તો ચાલો વાંચીએ આપણે ફકરો એક બગીચામાં ઘણા બધા વૃક્ષો હતા વૃક્ષો પર ઘણા બધા પક્ષીઓના માળા હતા એક દિવસ સવારે બગીચામાં ઘણો અવાજ થયો કાગડાએ બગીચામાં લાલ રંગનું ઈંડું જોયું કાગડાએ બધાને પૂછ્યું આ ઈંડું કોનું છે બધાએ ના કહ્યું કે ઈંડું તેઓનું નથી મેનાએ કહ્યું કે મને તો કોઈની આ ચાલ લાગે છે કોઈ આપણને ડરાવવાની કોશિશ કરે છે ત્યારે એક ચીટકું બગીચામાં આવ્યો અને તેને લાલ બોલ લઈ ગયો બધા પક્ષીઓ બોલ્યા આ ઈંદુ તો ચીટકુનું હતું હવે એને આધારે આપેલ પ્રશ્નો આપણે જોઈએ અને ફકરામાંથી શોધીને લખવાના હતા તો પહેલું છે લાલ રંગનું ઈંડું સૌથી પહેલાં કોણે જોયું તો આપણે શું કરવું પડશે ફકરામાં એને શોધવું પડશે તો આવશે કાગડાવાળું જુઓ કાગડાએ બગીચામાં લાલ રંગનું ઈંડું જોયું એટલે પહેલાં નામ આવે છે કાગડાનું એટલે લાલ રંગનું ઈંડું સૌથી પહેલાં કાગડાએ જોયું એ જવાબ આવશે બીજું છે મેનાએ બધાને શું કહ્યું તો એનો જવાબ પણ છે જોશો તો મેનાએ કહ્યું મળ્યું તમને મેનાએ કહ્યું કે મને તો કોઈની આ ચાલ લાગે છે આપણને ડરાવવાની કોશિશ કરે છે કોઈ આપણને ડરાવવાની કોશિશ કરે છે ત્રીજું છે લાલ રંગનું ઊંધુ ખરેખર શું હતું તો લાલ રંગનું ઊંધુ ખરેખર હવે છે બ હવે છે પ્રશ્ન ચાર નો બ નીચેનામાંથી કોઈ એક વિષય પર પાંચ છ વાક્યો લખો બરાબર એના માર્ક્સ છે પાંચ તમને બે આપ્યા છે એમાંથી કોઈ પણ એક વિષય પર તમારે લખવાનો છે પહેલું છે ગાંધીજી તો ગાંધીજી વિશે લખીએ તો ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું એક વાક્ય થયું બીજું વાક્ય લઈએ ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેરના રોજ પોરબંદરમાં થયો હતો ત્રીજો વાક્ય લઈએ ગાંધીજી સાદું જીવન જીવતા હતા તે એક ટૂંકી પોટડી પહેરતા હતા ચોથું વાક્ય લઈએ તે દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા પાંચમું લઈએ તો ત્રીસમી જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો અડતાળીસના રોજ નથુરામ ગોડસેએ ગાંધીજી પર ગોળીબાર કર્યો એ સિવાય તમે કોઈ પણ વાક્યો તમે લખ્યા હશે બરાબર ગાંધીજી વિશેના કોઈ પણ પાંચ છ વાક્ય લખવાના હતા એવું જરૂરી નથી કે હું બોલી છું એ જ વાક્યો તમે લખ્યા હોય દરેકના અલગ અલગ વાક્યો હોઈ શકે એના પછી જોઈએ બીજું ફ્રિજ ફ્રિજ વિશે તો આપણે ઘણીવાર વિડીયોમાં જ્યારે આપણું ઠંડી કાવ્ય ચલાવતા હતા ત્યારે મેં તમને હોમવર્કમાં પણ આપેલું કે ફ્રીજનું ચિત્ર દોડી તમારે એના વિશે પાંચ વાક્યો લખવાના હતા યાદ આવ્યું અને તમે લખ્યા પણ હતા તો જોઈએ વાક્યો ફ્રીજ વીજળીથી ચાલતું ઉપકરણ છે ફ્રીજમાં પાણીની બોટલો મૂકવામાં આવે છે ફ્રીજમાં મૂકેલી વસ્તુ લાંબા સમય સુધી બગડતી નથી ફ્રીજમાં ત્રણ કે ચાર ખાના હોય છે ફ્રિજમાં ખૂબ ઠંડક હોય છે તેથી મૂકેલી વાનગી લાંબા સમય સુધી બગડતી નથી એ સિવાય પણ તમે કોઈ પણ વાક્ય લખ્યું હોય ફ્રીજ વિશેનું તો એ ચાલે કે એમાં ચીઝ બટર બરાબર ને મૂકવામાં આવે છે તમે મૂકો છો ને બધું આઈસ્ક્રીમ બરાબર દૂધ એ બધું મૂકો છો તમે તો એને પણ વાક્ય બનાવીને તમે લખ્યું હોય તો બરાબર છે તો વિદ્યાર્થીઓ આપણે એસ એ વનની પરીક્ષા માટેની આ તૈયારી રૂપે તમને સોલ્યુશન કહેવામાં આવ્યું છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે જે જવાબો લખ્યા છે તેમાંથી કેટલા તમારા સાચા છે અને કેટલા તમારા ખોટા પડ્યા છે જેને કારણે તમને મહેનત કરવાની હજુ બરાબર ખ્યાલ આવે તો આપણી એસેવનની એક્ઝામ ખૂબ જ સારી જાય તમારી એ હેતુથી આપણે અહીં સોલ્યુશન મૂક્યું છે અને એસેવનના માર્ક્સ ખૂબ જ મહત્ત્વના આપણે ગણીએ છીએ એ તમે જાણો જ છો કે રિઝલ્ટમાં એના માર્ક્સ પણ હોય છે તો ખૂબ જ સરસ મજાની મહેનત કરજો ઓલ ધ બેસ્ટ